સવાર પડે આ ચંદા છે સૂર્યનારાયણ ઊગે છે અને પોતાનું કાર્ય પોતાની શરત પૂર્ણ કરવા ડહકલો લઈ અને નીકળી પડે છે હવે આખલા સુધી આવી જાય છે હવે આખલો અને ચંદા સામ સામે આવી જાય છે એને જોવા આખું ગામ તેના પિતા રહી જી દરેક પુરુષો આખું ગામ કુતૂહલપૂર્વક જોવા ઉમટી પડે છે હવે આપણે જોઈએ કે આગળ કેવી રીતે ચંદા છે એ ડહકલો જે છે એ આખલાના પગમાં કેવી રીતે બાંધે છે બરોબર તો હવે આગળ પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો અજીત માનતો પોતાને ક્યારે કોઈ હરાવી ન શકે એવું અંદરથી અભિમાન રાખતો આ આખલો છે રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી હરાયો માલ ચરી એટલે કે આ જે પાક ઉભો પાક લોકો એ ખેડૂતોએ મજૂરી કરીને હોય અને આ ખાઈ જાય એટલે હરાયો માર કહેવાય એને ચરી અને એ પોતે લાંબો પગ કરીને પડ્યો હતો ગુમાન તો બંદેનું હતું ગુમાન તો કોને હતું બંદેનું હતું કોનું કોનું આખલાને તેના વળનું અને ચંદાને એની જુવાનીનું ગુમાન એટલે અભિમાન ચંદાએ આંખલાને દૂરથી જોયું પણ તેની ગતિમાં કંઈ આવી નહીં એ ધીરી પડી નહીં પ્રેક્ષક તરીકે લોકો દૂરથી જોતા હતા ને ગુમાન સાથે એનો જીવ ન જાય એટલે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાણેલા અશ્વની માફક તૈયાર થયે તૈયાર હતા જાણે એ લોકો તૈયાર હતા કે કદાચ આ ચંદા છે એ ગુમાનીમાં અભિમાનમાં ગઈ તો ખરી પણ

પશુ આ આંખલો પણ જાણે અંજાયો હોય એમ પડ્યો પડ્યો ચંદાની સામે જોઈ રહે છે ચંદા તેની આંખોમાં આંખ પરોવી ત્રાટક રચ્યું ત્રાટક રચ્યું એને જાણે એને કહેવાય ને કે એને પણ આ એક જાતનું ઝાડ ઝાડ જ નાખી હે ને આપણે એવું કહીએ કે આપણા ઉપર ઝાડ કરી હા એના જેમ એટલે કે જાણે એના ઉપર છેતરતી હોય એવી રીતે ચંદા પણ એની આંખની સામે આંખ પરોવીને જોયા કરે છે દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આંખલો હજુ ઊંચી ડોક કરી તેની ભણી તાકી રહ્યો હતો દૂરથી આંખલો આ તો આંખલો છે પશુ માન કે માનવી કોઈને જોવે તો પાછળ પડે એની જગ્યાએ આજે ચંદાને જોવે છે તો પણ પડ્યો પડ્યો જોયા કરે છે બધાને નવાઈ લાગે છે અને લોકો વિચારે છે કે એને સ્ત્રી શુલ્ક લાગતી હતી કે તેના સૌંદર્યને અંજાઈ ગયો હતો ગમે તેમ પણ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું તો એ લોકો વિચારે છે સ્ત્રી શુલ્લક લાગતી હતી કે સ્ત્રી છે શું મને કરી લખ એટલે તુચ્છ લાગતી હતી કાં તો પછી એ પણ એના સૌંદર્યથી અંજાઈ ગયો છે બે બધી કંઈક હશે પણ ગમે તેમ હોય પરંતુ એની પ્રકૃતિમાં એના સ્વભાવમાં પરિવર્તન ફેરફાર આવ્યો હતો એ ચોક્કસ હવે આગળ એક રાશવા છેટું રહ્યું ને ત્વરિત પગલા પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા એક રાશવા છે એટલું સોળ હજાર હાથ જેટલું એક માપ છે એના જેટલું જ હવે બંને વચ્ચે અંતર રહ્યું ત્યારે એકદમ ચંદા ઊભી રહી ગઈ બ્રેક વાગતા મોટર જેમ થાંભે તેમ જેમ બ્રેક વાગે મોટર પણ એ રીતે ઊભી રહી ગઈ દૂર દૂરથી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ ગયો બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા આખરે બી ગઈ હા બરત જ લોકોને બોલવાની તો વાર જ ના લાગે કોઈની ખોટ કાઢવાની હોય કોઈની સામે મજાક ઉડાડવાની હોય તો બધા તૈયાર જ હોય એટલે બધાએ ચાલુ પાછું અંદર વાતો કરવાનું ચાલુ કર્યું કે આખરે બી ગઈ એ તો મોએ બોલે એટલું જ બધા હતા એટલે ગુમાનમાં અભિમાનમાં ને અભિમાનમાં એ ત્યાં સુધી પહોંચી ગઈ બાકી કરી શકવાની નથી એની વિકરાણ આંખ જોઈ હાજા ગગડી જાય તો એનું શું ગજવું આ આંખલાને જોઈને બધા બી જાય તો આ ચંદાનું શું એ તો આટલે સુધી ગઈ હવે એને આંખને આંખ પરોહી એટલે એને બીક લાગી ગઈ હવે એટલે ઊભી રહી ગઈ

જેમ અર્જુન ને પેલું લક્ષ પક્ષી દેખાતું હતું એમ રહીજીને પણ આ ચંદા અને આખલા સિવાય બીજું કશું દેખાતું ન હતું ચંદા ઊભી હતી પણ છટા એની એજ ચંદા ઊભી રહી ગઈ પણ એની છટા તો કેવી હતી એની એજ એજ છટાએ ઊભી હતી યમરાજ મરણ પથારી પર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ તાટક રચી પોતાની દ્રષ્ટિથી દોરી બનાવી પડેલા આખલાના નેત્રમાંથી તે તેની શક્તિ ખેંચતા હતા અને તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રમાં લાવી તાકી રહ્યો હતો કેવી રીતે ચંદાએ આ આંખલાને પોતાની નેત્રમાં લે કે આંખોમાં આંખ પેરવી પરોવી અને કેવી રીતે એની ચેતનાને એ આખલાની સામે એવી રીતે જોવે છે જાણે યમરાજ મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી આંખ ખેંચે તેમ ત્રાટક રચી કે પોતાની દ્રષ્ટિથી દોરી બનાવી એની સામે એ આખલાની આંખની સામે એવી રીતે જોવે છે અને જાણે એની શક્તિ ખેંચતી હોય એ રીતે એની સામે જોવે છે અને એક આખલો પણ આ ચંદાનું સૌંદર્ય જાણે પીતો હોય સૌંદર્યને નિહાળતો હોય એને માણતો હોય એ રીતે આખલો પણ શું કરે છે પોતાના સર્વ એને પોતાના દરેક અવયવોનું ભાન ભૂલી જાય છે અને જાણે એને જોવામાં જ એનું બધું જ ધ્યાન જાય છે સંપૂર્ણ શક્તિ ખેંચાઈ રહી માની ચંદાએ આગળ ડગ હવે ચંદા સમજી ગઈ કે મારું જે કાર્ય હતું એ સિદ્ધ થયું છે હવે જે કરવું હતું એ થઈ ગયું એટલે સમજી જતા પગલું ભરે છે સ્પર્શ વાંચતો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો આખલો તો ગયો બરાબર એને તો બસ હવે ચંદા આ સિવાય કાંઈ જ દેખાતું નથી બસ ચંદા નહીં ચંદાનું સૌંદર્ય

ઘડી બાર થ ગયા એટલે કે બધાને ખૂબ નવાઈ લાગી બધાને કંઈક નવું એકદમ બીક લાગી ગઈ જડ જેવું થઈ ગયું છે એમને એમ થયું કે આ હા હમણાં જ આટલી પહોંચી ગઈ છે નજીક તો હમણાં જ છલાંગ મારશે અને હમણાં એ ઊભો થશે અશક્ય માનેલા દ્રશ્યને શક્ય જોતા આંખ ઉપર હાથ ફેરવી જોયો જોયો ને આંખનું સદાય રક્ષણ કરતી પાંપણો હાલી ઉઠી લોકો બધા જે કદી આ દ્રશ્ય જોઈ શક્ય ન હોય એવું દ્રશ્ય જોઈ અને લોકો આંખ ઉપર હાથ ફેરવા લાગ્યા કે સાચું છે સપનામાં તો નથી ને અને એમ આંખનું સદાય રક્ષણ કરતી પાપણો હાલી ઉઠી એટલે કે એમ કે જોઈને બધાને એકદમ નવાઈ લાગી ગઈ કે આ વળી શું આ જે તાકાતવારની ગજુબારની એટલે કે તાકાતવારની કામ આ ચંદા કરી બેઠી કે ક્યારે આવું ન થાય એવી રીતે આ જે ભયાનક આ વિકરાળા બિદા વિહામણો જે આ આખલો છે એની બાજુમાં બેસીને એને હાથ ફેરવે એટલે બધાને તો ખૂબ જ નવાઈ લાગી હવે આગળ ચંદા નીચે બેઠી પાડેલા પશુ આગળ માલિક બેસે તેમ અને એટલી જ હિંમતથી તેના કપાળમાં આંખ ઉપર હાથ ફેરવી તેની સાથે ગેલ કરવા લાગી ગેલ કરવા લાગી એટલે કે એને લાડ લડાવવા લાગી જાણે પાડતું પક્ષીના એનું સોરી પાડતું પ્રાણી ના હોય એમ એની જોડે એને લાડ લડાવવા બેસી ગઈ એ કુમળા હાથનો સ્પર્શ સતત ચાલુ રાખવા ઊંચી ડોક નમીન ઉપર નાખી તે નિરાંતે સૂતો એને તો એ બહુ ગમ્યું આખલાને એટલે એ બંધ ન કરે એના માટે એ ઊંચી ડોક પણ પછી જમીન ઉપર નાખી નિરાંતે સૂતો રહ્યો ચંદાનો રહ્યો સહયો ભય જતો રહ્યો ચંદા પણ હતી તો સ્ત્રી બીક તો લાગે જ ને એટલે એને જે બીક હતી એ પણ જતી રહી કે હવે આમ ખરેખર મારા ઝાડમાં આવી ગયો છે ફસાઈ ગયો છે એટલે એનો જે ભય હતો થોડો ઘણો એ પણ જતો રહ્યો તેણે માથે પગે હાથ ફેરવતા ચારેય પગ વારાફરથી ઊંચા કરી જોયા એણે જોયું બધે હાથ ફેરવતા એને દરેક પણ એના દરેક અવયોમાંથી જાણે ચેતના છે એ જતી રહી એવું ખબર પડી ગઈ ચંદાને કે હવે મારી ઝાડમાં બરોબરનો ફસાયો છે હવે તો મારા મારા સૌંદર્યમાં જ મગ્ન છે એને હવે એના શરીરના કોઈ અંગનું એને ચેતન રહ્યું નથી આટલો ગરીબ ચંદાને દયા આવી બે ઘડી બે મિનિટ તો ચંદાને દયા આવી ગઈ કે આટલું ગરીબ અહીંયા આપણે વાતો કરતા હતા કે આ તો આમ કરે છે આ ઊભા પાક ખાઈ જાય છે લોકોને મારી નાખે છે પણ આ તો કેટલું ગરીબ બિચારો હું બાજુમાં જઈને હાથ ફેરવું છે તો સુઈ ગયો એટલે એકદમ કેટલું દયા આવી ગઈ એને બે મિનિટ માટે પણ વધતો વિજય ઊગતી દયાને શું કીધું છે વધતો વિજય પુરુષો ડહકલો વિજય જે હતો કે હવે એનું કાર્ય એક થવાનું જ હતું એને હવે ડહકલો જ બાંધવાનો હતો એટલે એ વિજય જે હતો એની સામે એને જે દયા આવી જ આખલા ઉપર એ પણ એ મરી ગઈ ગળી ગઈ જાણે ધીમે રહી તેણે વારાફરથી બંદે પગે ડહકલાનો ગાળો ભેરવી દીધો એણે ધીરે રહી એ ડહકલો પગમાં ભેરવી દીધો પંપાળતા હસ્તનો સ્પર્શ બંધ થતાં આખલાએ આંખ ઉંચકી ચંદા ઊભી થઈ હતી જાણે ઋષિના તપનો ભંગ કરાવી સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા જે જવા તૈયાર ન હોય એમ આખલા તરફ દ્રષ્ટિ રાખી એ પાછલા પગે ધીમે ધીમે ખસવા

જવા તૈયાર ન હોય એમ આખલા તરફ ઊંચી દ્રષ્ટિ રાખીને પાછલા પગે ધીમે ધીમે ખસવા લાગી એને પણ મજા આવી હતી આખલા જોડે એને પણ જવું નહોતું પરંતુ એના વગર ચાલે એમ હતું નહીં એટલે એ પાછલા પગે પાછી ફરવા લાગી દૂર જતી ચંદાને નિરખવા આખલો ઊંચો થવા ગયો આખલો છે એ દૂર જતી ચંદાને જોવા નિરખવા જોવા થોડો ઊંચો થઈને જોવા લાગ્યો ત્યારે એણે પગના બંધન અનુભવ્યા ત્યારે એને ખબર પડી કે આ ચંદા તો મારા પગમાં શું ડહકલો બાંધીને ગઈ છે પણ બંધનમાં પડ્યા પછીનું વિરત્વ સા કામનું બંધનમાં તો પડી ગયો હવે એનું જે સુરવીરપણું હતું એ શું કામનું હવે કઈ નકામા થઈ જાય કે એના પગ તો બંધ થઈ ગયા પાંજરામાં સિંહ તાળું કે તેમ તે બરાડ્યો ઉધાવા મારીને બેઠો થયો પણ દોડવા જતાં તેના પગ સામસામા ખેંચાયા એટલે તેણે બીજો દરાડો નાખ્યો અડધે આવેલી ચંદાએ તેના તરફ દ્રષ્ટિ કરી વિજય હાસ્ય કર્યું છેતરાયેલા વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ રહ્યો શું થઈ ગયો છેતરાઈ ગયો કારણ કે એણે દહકલો બાંધી દીધો એટલે જ્યારે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને બરાડ્યો કેવી રીતે પાંજરામાં સિંહ તાળું કે તેમ તે તાડુક્યો જોરથી ગર્જના કરી પરંતુ પછી એ આવા ઉધામાં ધમ પછાડા લે શું કામના કારણ કે એને પગ તો બંધ થઈ ગયા હતા એટલે અડધે આવીને અને પાછું અડધે આવી અને ચંદાએ એ આખલાની સામે એ વિજયી હાસ્ય કર્યું અને છેતરાયેલો વૃષભરાજ એને પછી એની ભૂલ ઉપર એના છેતરામણી પર એને શરમ આવી અને નીચું મોઢું કરીને જોઈ રહ્યો લોકોની નજીક આવતા ચંદાએ સત્તાવાહી સ્તરે હુકમ કર્યો નજીક આવી અને સત્તાવાહી સ્તરે એટલે કે અધિકારથી હવે એ જીતી જ ગઈ હતી એટલે એકદમ રોફના અવાજથી એણે હુકમ કર્યો એણે બધાને જણાવ્યું કે કોઈએ એને મારવાનો નથી તેનો હુકમ માથે ચડાવ્યો હે એમ બધા મૌન છવાઈ રહ્યું બધાએ તેની વાત માની લીધી એમ બધાએ એની કે કોઈએ એને મારવાનો નથી હા મેં પગમાં ડહકલો બાંધ્યો છે પણ કોઈ એને મારશે તો નહીં જ અને બધાએ પણ એની વાતને માની લીધી બેટા પુરુષથી ન થાય તેમ તે કામ આજે તે કર્યું રૈજી જે પુત્રીને બેટીને બેટી પડતા બોલ્યા રૈજીએ કીધું કે આટલા આટલા પુરુષો આખા ગામના પુરુષો છે જે ન કરી શકે એવું કામ તે આજે મારી પુત્રી તે કરી બતાવ્યું બાપા આ શું બોલો છો પુરુષથી ન મને એ કેમ મનાય એવું કંઈ નથી કે જો એ સ્ત્રી કરી શકે તો પુરુષ ન કરી શકે એવું કામ નથી પણ આ બધા પુરુષો જ નથી એવું એનું કહેવાનો મતલબ છે આ નજરે જોયું એ ખોટું આટલા પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી રહીજીએ ચારું બાજુ ચારે બાજુ જે ઉભેલા પુરુષોનો સમુદાય છે જે એ સમૂહ છે એના તરફ જોઈ અને એને કહ્યું તમે પુરુષ દેખાતા હોતો ને હું તો કોઈને પુરુષ દેખાતી નથી દેખતી નથી સોરી એટલે કહે છે કે તમે એને પુરુષ માનો છો એટલે તમને એવું લાગે છે કે આ પુરુષે ન કરી શકાય એવું કાર્ય તે કર્યું પણ આ તો કોઈ પુરુષ જ નથી બાકી તો આ કાર્ય પુરુષ પણ કરી શકે એમ છે પરંતુ આ કોઈ પુરુષ નથી એવું કટાક્ષ અહીં તે ચંદા છે પુરુષો પર કરે છે એટલે કહે છે કટાક્ષ કરીને લોકો પુરુષને કહે છે કે તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી એનો કટાક્ષ સાંભળી દરેકને ભોયમાં પેસી જવાનું મન થયું મોઈમાં પેસી જવાનું મન થયું બધાને ખૂબ શરમ આવી પણ કટાક્ષ ફરીથી તેણે કોઈ વખત ઉચ્ચાર્યો નહીં ફરતા ગામડામાં એ વાત જો જોતામાં પ્રસરી ગઈ ને તેમની નાથમાં તો એ રામાયણ મહાભારતની કથા થઈ પડી આમ આખા આ વાત આખા ગામમાં તો ફેરવી ફેલાઈ ગઈ આજુબાજુના ગામોમાં પણ ફેલાઈ અને એના કારણે આખી નાતમાં આખી જાતમાં એટલી બધી રામાયણ મહાભારત જેટલી કથા જેટલી પ્રચલિત છે એટલી આ કથા આ પ્રસંગ પ્રચલિત થઈ ગયો અને એના કારણે રહીજીની આ પુત્રી છે ચંદા એને પરણવા જે કોળ હતા એ લોકોની ઈચ્છા હતી એ બધા હવે શરમ ના મારી કે આ તો કેટલી ખુમારીવાળી છે કેટલી નીડર છે કોઈનાથી ડરતી નથી હે ને એ એના સ્વભાવના કારણે હવે પુરુષો પણ એનાથી એની સાથે લગ્ન કરવા માટે ડરતા લાગ ડરવા લાગ્યા અને કોઈ જ મેરેજ કરવા તૈયાર થતું નથી જન્મ ટીપમાંથી શેમાંથી લેવામાં આવી છે આ કથા જન્મ ટીપમાંથી તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કથા છે તમે વાંચી હશે આપણે ચિત્રવાર્તા તો જોઈ સાથે એને ભણ્યા તો તમને બધાને જ આમાં સમજ પડી ગઈ હશે પછી કોઈ ડાઉટ હશે તો આપણે હવે ડાઉટ સેશનમાં એને સોલ્વ કરીશું ઓકે થેન્ક યુ